પ્રકરણ નવ સમય પરિચય તમારી ઉપયોગમાં લેવાતી સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ અથવા પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે તેઓ એક બે ત્રણ ચાર વગેરે છે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે શૂન્યનો સમાવેશ કરી આપણે પૂર્ણ સંખ્યાઓ મેળવી જેમ કે શૂન્ય એક બે ત્રણ ચાર વગેરે ત્યાર પછી પૂર્ણ સંખ્યામાં ઋણનો સમાવેશ કરી આપણે પૂર્ણાંક સંખ્યાઓ મેળવી પૂર્ણાંક સંખ્યાઓ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે ત્રણ વગેરે છે આમ આપણે સંખ્યા પદ્ધતિને પ્રાકૃતિક સંખ્યાથી પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાથી પૂર્ણાંક સંખ્યાઓ સુધી વિસ્તારી આપણે અપૂર્ણાંકથી પણ માહિતગાર છીએ આ સંખ્યાઓ અંશ અપોન છેદના સ્વરૂપમાં હોય છે જેમાં અંશ શૂન્ય અથવા ઘન પૂર્ણાંક સંખ્યા છે અને છેદ ફક્ત ઘન પૂર્ણાંક સંખ્યા છે તમે બે અપૂર્ણાંક સંખ્યાઓની સમતુલ્ય સંખ્યાઓ મેળવીને પાયાની ચાર ક્રિયાઓ સરવાળો બાદ બાકી ભાગાકારનો અભ્યાસ કર્યો આ પ્રકરણમાં આપણે સંખ્યા પદ્ધતિને વધારે વિસ્તૃત કરીશું આપણે સમય સંખ્યાઓની સંકલ્પના કરીશું તેની સાથે સમય સંખ્યાઓના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર ક્રિયાઓનો અભ્યાસ કરીશું સમય સંખ્યાઓની આવશ્યકતા આપણે જોઈ ગયા છીએ કે કેવી રીતે સંખ્યાઓ માટેની વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવવા પૂર્ણાંકોનો ઉપયોગ કરી શકાય છે ઉદાહરણ તરીકે એક સ્થળની જમણી બાજુ ત્રણ કિલોમીટરના અંતરને ત્રણ થી દર્શાવવામાં આવે તો તે સ્થળની ડાબી બાજુ પાંચ કિલોમીટરના અંતરને માઇનસ પાંચ વડે દર્શાવી શકાય છે તેવી રીતે જો દોઢસો રૂપિયાનો નફો જો પ્લસ દોઢસો વડે દર્શાવવામાં આવે તો સો રૂપિયાની ખોટને માઇનસ સો તરીકે લખી શકાય છે આવી પરિસ્થિતિઓ જેવી અનેક પરિસ્થિતિ છે કે જેમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે તમે દરિયાની સપાટીથી ઉપર સાતસો પચાસ મીટર અંતરને ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર તરીકે વ્યક્ત કરી શકો છો શું આપણે દરિયાની સપાટીથી નીચે સાતસો પચાસ મીટર અંતરને કિલોમીટર દ્વારા દર્શાવી શકીએ શું આપણે દરિયાની સપાટીથી નીચે ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર અંતરને માઇનસ ત્રણ ચાર વડે દર્શાવી શકીએ આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ ત્રણ ચાર એ પૂર્ણાંક સંખ્યા નથી કે અપૂર્ણાંક સંખ્યા નથી આવી સંખ્યાઓને સમાવિષ્ટ કરવા માટે સંખ્યા પદ્ધતિને વિસ્તારિત કરવાની આપણને જરૂર પડે સમય સંખ્યા એટલે શું શબ્દ સમયનો ઉદ્ભવ ઉદભવ થાય છે શબ્દ ગુણોત્તર પરથી તમે જાણો છો કે ગુણોત્તર ત્રણ જેમ બે ને ત્રણ અપોન બે ની રીતે પણ લખી શકીએ અહીં ત્રણ અને બે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે એવી જ રીતે બે પૂર્ણાંકો પી અને ક્યુ ક્યુ શૂન્ય ને બરાબર નથી નો ગુણોત્તર એટલે કે પી જેમ ક્યુ એ પી અપોન ક્યુ તરીકે લખી શકાય છે આ રીતે અહીંયા સમય સંખ્યાઓ દર્શાવવામાં આવે છે સમય સંખ્યાને એવી સંખ્યાના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે પી અપોન ક્યુ ના રૂપમાં દર્શાવી શકાય જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ બરાય સંખ્યા છે હા કારણ કે પી બરાબર માઇનસ ત્રણ અને ક્યુ બરાબર ચાર એ પૂર્ણાંક છે તમે ત્રણ અપોન આઠ ચાર અપોન આઠ એક પૂર્ણાંક બે વગેરે જેવા અનેક અપૂર્ણાંક જોયા હશે બધા સંખ્યાઓ હોય છે દશાંશ બે પોઈન્ટ ત્રણ વગેરે માટે શું કહી શકાય આવા પ્રકારની સંખ્યાઓને સામાન્ય રીતે અપૂર્ણાંક તરીકે લખી શકાય છે અને આથી તેઓ સમય સંખ્યાઓ છે ઉદાહરણ તરીકે શૂન્ય પોઈન્ટ પાંચ બરાબર પાંચ અપોન દસ શૂન્ય પોઈન્ટ ત્રણ 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 બરાબર ત્રણસો તેત્રીસ અપોન હજાર વગેરે અંશ અને છેદ પૂર્ણાંક પી અપોન ક્યુમાં પૂર્ણાંક પી એ અંશ છે અને પૂર્ણાંક ક્યુ એ છેદ છે આમ માઇનસ ત્રણ અપોન સાત માં અંશ માઇનસ ત્રણ અને છેદ સાત છે ઉદાહરણ અંશ ઋણ પૂર્ણાંક અને છેદ એક ઘન પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ દાખલા તરીકે માઇનસ પાંચ સાત માઇનસ બે અપોન પાંચ વગેરે અંશ એક ઘન પૂર્ણાંક અને છેદ એક ઋણ પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ દાખલા તરીકે એક અપોન માઇનસ સાત બે અપોન માઇનસ ત્રણ વગેરે અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ દાખલા તરીકે માઇનસ બે અપોન માઇનસ ત્રણ માઇનસ આઠ અપોન માઇનસ દસ વગેરે અંશ અને છેદ બંને ઘન પૂર્ણાંક હોય તેવી સમય સંખ્યાઓ દાખલા તરીકે પાંચ અપોન છ નવ અપોન અગિયાર શું પૂર્ણાંકો એ સમય સંખ્યાઓ છે કોઈપણ પૂર્ણાંકને સમય સંખ્યા કહી શકાય છે ઉદાહરણ તરીકે અંશ માઇનસ પાંચ એ સમય સંખ્યા છે કારણ કે આપણે માઇનસ પાંચ એક લખી શકીએ છીએ પૂર્ણાંક શૂન્ય ને પણ શૂન્ય બરાબર શૂન્ય પોન બે અથવા શૂન્ય અપોન સાત વગેરે સ્વરૂપમાં લખી શકીએ છીએ આથી એ પણ સમય સંખ્યા છે આમ સમય સંખ્યાઓમાં પૂર્ણાંકો અને અપૂર્ણાંકો સમાવિષ્ટ છે સમાન સમય સંખ્યાઓ સમય સંખ્યાને વિવિધ અંશ અને છેદ વડે લખી શકાય છે ઉદાહરણ તરીકે સમય સંખ્યા માઇનસ બે અપોન ત્રણ છે માઇનસ બે અપોન ત્રણ બરાબર માઇનસ બે ગુણ્યા બે અપોન ત્રણ ગુણ્યા બે બરાબર માઇનસ ચાર આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ બે અપોન ત્રણ અને માઇનસ ચાર અપોન છ સમાન છે એવી જ રીતે માઇનસ બે બે અપોન ત્રણ બરાબર માઇનસ માઇનસ ગુણ્યા પાંચ અપોન ત્રણ ગુણ્યા માઇનસ પાંચ બરાબર દસ અપોન માઇનસ પંદર આથી માઇનસ બે અપોન ત્રણ અને દસ અપોન માઇનસ પંદર પણ સમાન છે આમ માઇનસ બે અપોન ત્રણ બરાબર માઇનસ ચાર અપોન હોય તેને સમાન સમય સંખ્યાઓ કહેવાય ફરીથી દસ અપોન માઇનસ પંદર બરાબર માઇનસ દસ અપોન પંદર સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યતર પૂર્ણાંક સાથે ગુણવાથી આપણને આપેલ સમય સંખ્યા જેવી જ બીજી સમય સંખ્યા મળે છે એ પણ સમાન અપૂર્ણાંક પ્રાપ્ત કરવા જેવું જ છે ગુણાકારની જેમ અંશ અને છેદને સમાન શૂન્યતર પૂર્ણાંક વડે ભાગવાથી પણ આપણને સમાન સમય સંખ્યા મળે છે ઉદાહરણ દસ અપોન માઇનસ પંદર બરાબર

માઇનસ દસ અપોન પંદર તરીકે લખી શકીએ ઉદાહરણ 7 ની ચાર સમાન સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યત્તર પૂર્ણાંક સાથે ગુણવાથી અથવા ભાગવાથી મળે છે એક માઇનસ બે અપોન સાત ગુણ્યા બે અપોન બે बराबर मईनस चार अपॉन चौदह सात गुण्या तर अबर मईनस छोन एक अपॉन सात गुण्या चार अपॉन चार बराबर मईनस आठ अपॉन अठावीस चार बे मईनसन सात गुण्या पांच अपॉन पांच बराबर मईनस दस अपॉन पांत सात चार समान संख्याओं चौदह मईनस छोन एक अठावीस मैनस दस अपॉन पांच मले। उदाहरण पांच अपॉन मईनस नी चार समान समय संख्याओ लखो उके पांच अपॉन मईनस त्रन अपॉन बे बराबर माइनस दस अपॉन छोन माइनस तरह गुणिया तरण अपॉन तरन बराबर माइनस पंदर अपॉन नौ तर पांच अपॉन माइनस तरह गुणिया चार अपॉन चार बराबर माइनस वीस अपॉन बार चार पांच अपॉन माइनस त्रन गुणिया पांच अपॉन पांच बराबर माइनस

25 अपॉन खाली जगह बराबर -15 अपॉन खाली जगह ओके 5 * 4 / 4 * 4 = 20 / 16 તેથી પહેલી ખાલી જગ્યામાં 20 આવશે 5 * 5 / 4 * 5 = 25 / 20 તેથી બીજી ખાલી જગ્યામાં 20 આવશે પાંચ ગુણ્યા માઇનસ ત્રણ અપોન ચાર ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ પંદર માઇનસ બાર તેથી માઇનસ બાર આવશે સમય સંખ્યા બે અપોન ત્રણ વિચારો જેમાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક છે આવી સમય સંખ્યાઓ ધન સમય સંખ્યા કહેવાય ઉદાહરણ તરીકે ત્રણ અપોન આઠ પાંચ અપોન સાત બે અપોન નવ વગેરે ધન સમય સંખ્યાઓ છે માઇનસ ત્રણ અપોન પાંચમાં તેનો અંશ ઋણ પૂર્ણાંક અને છેદ ધન પૂર્ણાંક છે આવી સમય સંખ્યાને ઋણ સમય સંખ્યા કહેવાય આમ માઇનસ પાંચ અપોન સાત માઇનસ ત્રણ અપોન આઠ માઇનસ નવ અપોન પાંચ એ ઋણ સમય સંખ્યાઓ છે શું આઠ અપોન માઇનસ ત્રણ એ ઋણ સમય સંખ્યા છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક બરાબર માઇનસ આઠ અપોન ત્રણ અને માઇનસ આઠ અપોન ત્રણ એ ઋણ સમય સંખ્યા છે તો આઠ અપોન માઇનસ ત્રણ એ પણ

તમે જોશો કે માઇનસ ત્રણ અપોન માઇનસ પાંચ બરાબર માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક અપોન માઇનસ પાંચ ગુણ્યા માઇનસ એક બરાબર ત્રણ અપોન પાંચ થાય તો માઇનસ ત્રણ અપોન માઇનસ પાંચ એ ધન સમય સંખ્યા છે આમ માઇનસ બે અપોન માઇનસ પાંચ માઇનસ પાંચ અપોન માઇનસ ત્રણ વગેરે ધન સમય સંખ્યાઓ છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા બિંદુઓને પ્લસ ચિહ્નો વડે દર્શાવાય છે અને તેઓ ધન પૂર્ણાંક છે શૂન્ય ની ડાબી બાજુના બિંદુઓને માઇનસ ચિહ્નો વડે દર્શાવાય છે અને તેઓ ઋણ પૂર્ણાંક છે ચાલો આપણે જોઈએ કે સમય રીતે સમય રેખા પર નિરૂપિત કરી શકાય છે આપણે સંખ્યા રેખા પર બે નું નિરૂપણ કરીએ ધન પૂર્ણાંકોની જેમ ધન સમય સંખ્યાઓને શૂન્ય ની જમણી બાજુ દર્શાવાશે અને ઋણ સમય સંખ્યાઓને શૂન્ય ની ડાબી બાજુ દર્શાવાશે માઇનસ વન અપોન્ટ ટુને તમે શૂન્યની કઈ બાજુએ દર્શાવશો તે ઋણ સમય સંખ્યા હોવાથી તેની શૂન્યની ડાબી બાજુએ દર્શાવી શકાય છે તમે જાણો છો કે સંખ્યા રેખા પર પૂર્ણાંકોને દર્શાવવા માટે બધા ક્રમેક પૂર્ણાંકોને સમાન અંતરે દર્શાવવામાં આવે છે તેમજ એક અને માઇનસ એક બંને શૂન્યથી સમાન અંતરે આવેલા છે તેવી જ રીતે બે અને માઇનસ બે ત્રણ અને માઇનસ ત્રણ બંને શૂન્ય થી સમાન અંતરે આવેલા હોય છે એવી જ રીતે સમય સંખ્યાઓ એક અપોન બે અને માઇનસ એક અપોન બે પણ શૂન્ય થી સમાન અંતરે આવેલી હશે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા એક અપોન બે ને કેવી રીતે દર્શાવી શકાય છે તેને શૂન્ય અને એક બિંદુની વચ્ચે અડધા અંતરે દર્શાવી શકાય છે આથી શૂન્ય અને બિંદુની વચ્ચે અડધા અંતરે આવેલા બિંદુએ દર્શાવી શકાય સંખ્યા ત્રણ અપોન બે ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જાણીએ છીએ અને શૂન્યની જમણી બાજુ એક અને બે ના અડધા અંતરે દર્શાવી શકાય છે ચાલો હવે સંખ્યા રેખા પર માઇનસ ત્રણ અપોન બે ને દર્શાવીએ ડાબી બાજુએ એટલા જ અંતરે દર્શાવી શકાય કે જેટલું અંતર શૂન્ય થી ત્રણ અપોન બે વચ્ચેનું અંતર હોય ઘટતા જતા ક્રમમાં માઇનસ એક અપોન બે માઇનસ બે અપોન બે બરાબર માઇનસ એક માઇનસ ત્રણ અપોન બે

આવી જ રીતે માઇનસ એક એ શૂન્ય થી ડાબી બાજુ એટલા જ અંતરે હશે કે જેટલા અંતરે એક પોઈન્ટ થી માઇનસ એક પોઈન્ટ ત્રણ ને ઉપર જણાવ્યા પ્રમાણે દર્શાવી શકાય એક વખત આપણને સંખ્યા રેખા માઇનસ એક પોઈન્ટ દર્શાવતા આવડી જાય તો આપણે માઇનસ બે પોઈન્ટ માઇનસ ચાર પોન ત્રણ માઇનસ પાંચ પોન અને એવી ઘણી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપિત કરી શકીએ જુદા જુદા છેદ વાળી બાકી બધી સમય સંખ્યાઓને પણ આવી જ રીતે નિરૂપિત કરી શકાય છે ઉદાહરણ સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેના પર નિરૂપણ કરો એક માઇનસ પાંચ પોન આઠ બે ત્રણ શૂન્ય અને માઇનસ એક ની વચ્ચે આપેલ સંખ્યા આવશે છેદની સંખ્યા આઠ હોવાથી શૂન્ય અને માઇનસ એક ની વચ્ચે આઠ સમાન ભાગ પાડીશું અને આઠમા ભાગ પર મા બે ત્રણ અપોન ચાર ધન પૂર્ણાંક સંખ્યા હોવાથી શૂન્યની જમણી બાજુએ આવશે છેદ એ અંશ કરતાં મોટો હોવાથી શૂન્ય અને એક ની વચ્ચે આપેલ સંખ્યા આવશે છેદની સંખ્યા ચાર હોવાથી શૂન્ય અને એકની વચ્ચે ચાર સમાન ભાગ પાડીશું અને ચોથા ભાગ પર એક લખીશું શૂન્યની જમણી બાજુ ત્રીજા ભાગ પર ત્રણ અપોન ચાર આ રીતે દર્શાવીશું પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા સમય સંખ્યાઓ જુઓ ત્રણ અપોન પાંચ માઇનસ પાંચ અપોન આઠ બે અપોન સાત માઇનસ સાત અપોન અગિયાર આ બધી સમય સંખ્યાઓમાં છેદ ધન પૂર્ણાંક છે અને અંશ અને છેદમાં ફક્ત એક એ એક જ સામાન્ય અવયવ છે વધુમાં આ સમય સંખ્યામાં ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન છે આવી સમય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય પ્રમાણિત સ્વરૂપ કોઈ સમય સંખ્યા ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધન પૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં એક સિવાય બીજા સામાન્ય અવયવ ન હોય જો કોઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય છે યાદ કરો કે અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા આપણે તેના અંશ અને છેદને સમાન શૂન્યતર ધન પૂર્ણાંકથી ભાગી દેતા હતા આપણે આ રીતનો ઉપયોગ સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે કરીશું ઉદાહરણ સંખ્યા માઇનસ પિસ્તાળીસ અપોન ત્રીસ ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો ઉકેલ માઇનસ પિસ્તાળીસ અપોન ત્રીસ બરાબર માઇનસ પિસ્તાળીસ ભાગ્યા ત્રણ અપોન ત્રીસ ભાગ્યા ત્રણ બરાબર માઇનસ પંદર અપોન દસ બરાબર માઇનસ પંદર ભાગ્યા પાંચ અપોન દસ ભાગ્યા પાંચ બરાબર માઇનસ ત્રણ અપોન બે આપણે બે વાર ભાગાકાર કર્યો પહેલી વખત ત્રણ વડે અને બીજી વખત પાંચ વડે અને આ પ્રમાણે પણ કરી શકાય માઇનસ પિસ્તાળીસ અપોન ત્રીસ બરાબર માઇનસ પિસ્તાળીસ ભાગ્યા પંદર અપોન ત્રીસ ભાગ્યા પંદર બરાબર માઇનસ ત્રણ અપોન બે પંદર અને ત્રીસ નો ગુ સા અ છે ધ્યાનમાં લીધા વગર તેના ગુ સા અ વડે ભાગાકાર કરીએ છેદમાં ઋણ હોય તો તેને ઋણ ગુ સા અ વડે ભાગવું ઉદાહરણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એક છત્રીસ અપોન માઇનસ ચોવીસ ઉકેલ છત્રીસ અને ચોવીસ નો ગુ સા અ બાર બાર છે આમ માઇનસ વડે ભાગવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપ મળે છે છત્રીસ અપોન માઇનસ ચોવીસ બરાબર છત્રીસ ભાગ્યા માઇનસ બાર અપોન ચોવીસ ભાગ્યા માઇનસ બાર બરાબર માઇનસ ત્રણ અપોન બે બે માઇનસ ત્રણ અપોન પંદર ત્રણ અને પંદરનો નો ગુ સા અ ત્રણ છે માઇનસ ત્રણ વડે ભાગવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપ મળે છે આમ માઇનસ ત્રણ અપોન માઇનસ પંદર બરાબર માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ ત્રણ અપોન માઇનસ પંદર ભાગ્યા માઇનસ ત્રણ બરાબર ઉદાહરણ માઇનસ અઢાર અપોન પિસ્તાળીસ અને માઇનસ બાર અપોન પ્રમાણિત સ્વરૂપ મેળવો ઉકેલ એક માઇનસ અઢાર અને ગુ સા અ નવ છે માટે માઇનસ અઢાર અપોન પિસ્તાળીસ બરાબર માઇનસ અઢાર ભાગ્યા નવ અપોન પિસ્તાળીસ ભાગ્યા નવ બરાબર માઇનસ બે અપોન પાંચ બે માઇનસ બાર અને અઢાર નો छइन बार अपोन अठार बराबर उदाहरण समय संक्षिप्त स्वरूप फरी लखो एक पच्चीस अपोन पिस्तालीस बे मईनस चुम्बा अपोन बोतेर उकेल, एक 25 અપોન પિસ્તાળીસ અને પિસ્તાળીસ નો ગુ સા અ પાંચ છે માટે 25 પિસ્તાળીસ બરાબર પચીસ પિસ્તાળીસ બરાબર પાંચ અપોન નવ આમ 25 અપોન પિસ્તાળીસ નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પાંચ અપોન નવ છે બે માઇનસ અને બોતેર નો ગુ સા અ ચાર છે માટે માઇનસ ચુમ્બાળીસ અપોન બોતેર બરાબર માઇનસ ચુમ્બાળીસ ભાગ્યા ચાર અપોન બોતેર ભાગ્યા ચાર બરાબર માઇનસ અગિયાર અપોન અઢાર આમ માઇનસ ચુમ્બાળીસ અપોન બોતેરનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ માઇનસ અગિયાર અપોન અઢાર છે સમય સંખ્યાની સરખામણી બે પૂર્ણાંક અથવા બે અપૂર્ણાંકની સરખામણી કેવી રીતે કરી શકાય એ આપણે જાણીએ છીએ અને તે પૈકીનો કયો નાનો અને કયો મોટો છે તે પણ જાણીએ છીએ હવે આપણે જોઈએ કે સમય સંખ્યાની સરખામણી કેવી રીતે કરી શકાય બે અપોન ત્રણ અને પાંચ અપોન સાત બે ધન સમય સંખ્યાની સરખામણી એવી રીતે કરી શકાય જે રીતે આપણે પહેલા અપૂર્ણાંક માટે કર્યું મેરીએ બે ઋણ સમય સંખ્યાઓ માઇનસ એક પોન બે અને જે પૂર્ણાંક પાંચ પૂર્ણાંક બે ની જમણી બાજુએ છે અને પાંચ બે કરતાં વધારે છે સંખ્યા રેખા પર પૂર્ણાંક માઇનસ બે એ પૂર્ણાંક માઇનસ પાંચ ની જમણી બાજુએ છે અને માઇનસ બે એ માઇનસ પાંચ કરતા વધારે છે તેણે સમય સંખ્યાઓ માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેને ખબર હતી કે સંખ્યા રેખા પર સમય સંખ્યા કેવી રીતે દર્શાવી શકાય તેણે માઇનસ એક અપોન બે અને માઇનસ એક અપોન પાંચ ને આ પ્રમાણે દર્શાવ્યા શું તેને બંને બિંદુઓ સાચા દર્શાવ્યા તેને કેમ અને કેવી રીતે માઇનસ એક અપોન બે ગુણ્યા પાંચ પોઈન્ટ પાંચ બરાબર માઇનસ પાંચ પોઈન્ટ દસ અને માઇનસ એક અપોન પાંચ ગુણ્યા બે અપોન બે બરાબર માઇનસ બે અપોન માં બદલ્યા તેને શોધ્યું કે માઇનસ એક પાંચ એ માઇનસ એક અપોન થી જમણી બાજુ છે આમ માઇનસ એક પાંચ એ માઇનસ એક અપોન થી વધુ છે અથવા માઇનસ એક માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ એક પોઈન્ટ પાંચ ની સરખામણી કરી શકો આપણે અપૂર્ણાંકના અભ્યાસ પરથી જાણ્યું છે કે એક અપોન પાંચ એ એક અપોન બે કરતા ઓછું છે મેરીએ માઇનસ એક પોઈન્ટ બે અને માઇનસ એક પોઈન્ટ પાંચ માટે શું પ્રાપ્ત કર્યું શું આ તેનાથી સંપૂર્ણ વિરુદ્ધ ના હતું તમે જાણશો કે એક પોઈન્ટ બે એ એક પોઈન્ટ પાંચ કરતા વધુ છે પરંતુ માઇનસ એક બે એ માઇનસ એક પાંચ કરતા ઓછું છે શું તમે માઇનસ ત્રણ પોઈન્ટ ચાર માઇનસ બે

આપણને સાત અપોન પાંચ એ પાંચ અપોન ત્રણ કરતા ઓછું મળે છે અને અનુમાન મેળવીએ કે માઇનસ સાત કરતાં વધારે છે ઋણ અને ધન સમય સંખ્યાની સરખામણી સ્પષ્ટ છે સંખ્યા રેખા પર ઋણ સમય સંખ્યા શૂન્ય ની ડાબી બાજુ હોય છે તથા ધન સમય સંખ્યા શૂન્ય ની જમણી બાજુએ હોય છે સંખ્યા હંમેશા ધન સમય સંખ્યા કરતા નાની હોય છે આમ માઇનસ બે અપોન સાત એ એક અપોન બે કરતા ઓછું છે ઉદાહરણ શું ચાર અપોન માઇનસ નવ અને માઇનસ સોળ અપોન છત્રીસ એ સરખી સમય સંખ્યા દર્શાવે છે ઉકેલ હા કારણ કે ચાર અપોન માઇનસ નવ બરાબર ચાર ગુણ્યા માઇનસ ચાર અપોન માઇનસ નવ ગુણ્યા માઇનસ ચાર બરાબર માઇનસ સોળ અપોન છત્રીસ તથા માઇનસ માઇનસ સોળ સોળ અપોન છત્રીસ બરાબર ભાગ્યા ચાર અપોન છત્રીસ ભાગ્યા માઇનસ ચાર બરાબર ચાર અપોન માઇનસ નવ ઉદાહરણ નીચે આપેલી જોડીઓ માંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓ નિરૂપણ કરે છે ઉકેલ एक मैनस सात अपॉन एक तरह अपॉन नौ ना कारण सात अपन एक बराबर एक अपॉन तरह तरह अपॉन नौ बराबर तर भाग्या तरह अपॉन नौ भाग्या तरह बराबर एक अपॉन त्री मईनस एक अपॉन त्रन इज नॉट इक्वल टू एक अपॉन त्रन बे आठ अपॉन माइनस पांच माइनस चौबीस अपॉन पंदर कारण के आठ अपॉन पांच बराबर आठ माइनस एक अपॉन माइनस पांच माइनस एक बराबर माइनस आठ अपॉन पांच अने माइनस चौबीस अपॉन पंदर बराबर माइनस चौबीस भाग्या त्रन अपॉन पंदर भाग्या त्रन बराबर माइनस आठ अपॉन पांच अહીં -8/5 = -8/5 3 - 5/-9 અને 5/-9 ના કારણ કે -5/-9 = -5 * -1 / -9 * -1 = 5/9 અને 5/-9 = પાંચ ગુણ્યા માઇનસ એક અપોન માઇનસ નવ ગુણ્યા માઇનસ એક બરાબર પાંચ માઇનસ નવ પાંચ અપોન નવ ઇઝ નોટ ઇક્વલ ટુ પાંચ અપોન માઇનસ નવ ચાર માઇનસ બે અપોન માઇનસ ત્રણ અને બે અપોન ત્રણ હા કારણ કે માઇનસ બે અપોન માઇનસ ત્રણ બરાબર માઇનસ બે ભાગ્યા માઇનસ એક અપોન માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ એક બરાબર બે અપોન ત્રણ અહીં બે અપોન ત્રણ બરાબર બે અપોન ત્રણ ઉદાહરણ મોટું નાનું અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો ઉકેલ એક માઇનસ પાંચ અપોન સાત કરતા બે અપોન ત્રણ મોટું બે માઇનસ ચાર અપોન પાંચ કરતા માઇનસ પાંચ અપોન સાત મોટું ત્રણ માઇનસ સાત અપોન આઠ બરાબર ચૌદ અપોન માઇનસ સોળ ચાર એક અપોન માઇનસ ત્રણ કરતા માઇનસ એક અપોન ચાર મોટું બે સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ રેશમા ત્રણ અને દસ વચ્ચે પૂર્ણ સંખ્યાની ગણતરી કરવા ઈચ્છતી હતી આગળના ધોરણમાં શીખી હતી એ તેને બરાબર યાદ હતું કે ત્રણ અને દસ ની વચ્ચે છ પૂર્ણ સંખ્યા હોય એવી જ રીતે તે માઇનસ ત્રણ અને ત્રણ વચ્ચેની બધી જ પૂર્ણાંક સંખ્યા યાદ કરવા માંગતી હતી માઇનસ ત્રણ અને ત્રણ વચ્ચે પૂર્ણાંક સંખ્યા માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે આવે આમ માઇનસ ત્રણ અને ત્રણ ની વચ્ચે પાંચ પૂર્ણાંક સંખ્યા આવે શું માઇનસ ત્રણ અને માઇનસ બે વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે ના માઇનસ ત્રણ અને માઇનસ બે ની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા નથી બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આવતા પૂર્ણાંકોની સંખ્યા શૂન્ય હોય છે આમ આપણે જોયું કે બે પૂર્ણાંકોની વચ્ચે આવતી પૂર્ણાંકોની સંખ્યા મર્યાદિત હોય છે શું સમય સંખ્યાઓમાં પણ આવું બની શકે બે સંખ્યા માળી સંખ્યામાં ફેરવી નાખી તેથી માઇનસ ત્રણ અપોન પાંચ બરાબર માઇનસ નવ અપોન પંદર અને માઇનસ એક અપોન ત્રણ બરાબર માઇનસ પાંચ અપોન પંદર આપણી પાસે

શું માઇનસ ત્રણ અપોન પાંચ અને માઇનસ એક અપોન ત્રણ ની વચ્ચે માઇનસ આઠ પંદર માઇનસ સાત પંદર માઇનસ છ પંદર છે આપણી પાસે માઇનસ ત્રણ અપોન પાંચ બરાબર માઇનસ અઢાર અપોન ત્રીસ અને માઇનસ આઠ અપોન પંદર બરાબર માઇનસ સોળ અપોન ત્રીસ અને માઇનસ આઠ અપોન પંદર

માઇનસ એક અપોન ત્રણ પરિણામે આપણે માઇનસ ત્રણ પાંચ અને માઇનસ એક અપોન ની વચ્ચે વધુ એક સમય સંખ્યા મેળવી શકીએ આપણે બે ભીન્ન સમય વચ્ચે ઘણી સમય સંખ્યાઓ ઉમેરી શકીએ છીએ ઉદાહરણ તરીકે માઇનસ ત્રણ અપોન પાંચ બરાબર માઇનસ ત્રણ ગુણ્યા ત્રીસ અપોન પાંચ ગુણ્યા ત્રીસ બરાબર માઇનસ નેવું દોઢસો અને માઇનસ એક અપોન ત્રણ બરાબર માઇનસ એક ગુણ્યા પચાસ અપોન ત્રણ ગુણ્યા પચાસ બરાબર માઇનસ પચાસ અપોન દોઢસો આપણે માઇનસ નેવું અપોન દોઢસો અને માઇનસ પચાસ અપોન દોઢસો ની વચ્ચે એટલે કે માઇનસ ત્રણ અપોન પાંચ અને માઇનસ એક અપોન પાંચ ની વચ્ચે ઓગણચાલીસ સમય સંખ્યા મેળવી શકીએ છીએ તમે બધા એ જાણશો કે આ યાદીનો કોઈ અંત નથી આપણે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચેની અનંત માઇનસ એકની વચ્ચે ત્રણ સમય સંખ્યાઓ લખો ઉકેલ ચાલો માઇનસ એક અને માઇનસ બે ને છેદમાં પાંચ આવે તેવી સમય સંખ્યાના રૂપમાં લખીએ માઇનસ એક બરાબર मैनस पांच अपॉन पांच आइनस दस अपॉन पांच मैनस नौ अपॉन पांच मै आठ पांच मईनस सात अपॉन पांच मैनस अपॉन पांच मईनस पांच अपॉन पांच अथवाइनस नौ अपॉन पांच मैनस सात अपॉन पांच

पेटर्न मुजब तर संख्या लखो एक अपॉन तरह मैनस छइनस तरह अपॉन नौ मैनस चार बार। ओके, अइनस बे अपन बराबर मईनस एक गुण्या अपॉन तरन गुण्या मईनस तरह अपॉन नौ बराबर मईनस एक गुण्या तरह अपॉन त्रन गुण्या तरह मईनस चार अपॉन बार बराबर मईनस एक गुण्या चार अपॉन तरह गुण्या चार मैनस एक गुण्या एक अपॉन तरह गुण्या एक बराबर मईनस एक अपॉन तरण मईनस एक गुण्या अपॉन त्रन बे बराबर बे छ, छइनस एक गुण्या त्रन अपॉन त्र गुण्या तरह बराबर मईनस तरह अपॉन नौ

માઇનસ એક ગુણ્યા સાત અપોન ત્રણ ગુણ્યા સાત બરાબર માઇનસ સાત અપોન એકવીસ ઉદાહરણ નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો ઉકેલ એક માઇનસ એક અને શૂન્ય માઇનસ એક બરાબર માઇનસ છ અપોન છ અને શૂન્ય બરાબર શૂન્ય અપોન છ આથી માઇનસ છ અપોન છ

માઇનસ એક અપોન છ શૂન્ય માઇનસ એક અને શૂન્યની વચ્ચે પાંચ સમય સંખ્યાઓ માઇનસ પાંચ અપોન છ માઇનસ ચાર અપોન છ માઇનસ ત્રણ અપોન છ માઇનસ બે અપોન છ એક અપોન છ છે બે માઇનસ એક અપોન બે અને બે અપોન ત્રણ માઇનસ

माइनस एक अपॉन चार माइनस बे अपॉन आठ बराबर माइनस एक गुणिया बे अपॉन चार गुणिया बे बराबर माइनस बे अपॉन आठ चार समय संख्याओं माइनस एक गुणिया चार अपॉन चार गुणिया चार बराबर माइनस चार अपॉन सोल माइनस एक गुणिया पांच अपॉन चार गुणिया पांच बराबर माइनस पांच अपॉन वीस गुण्या छोन चार गुण्या छबर मईनस छोनस एक गुण्यात चार गुण्यात अठावी मईनस एक अपॉन छइनस बार तरण अपॉन मईनस अठार चार अपॉन माइनस चौवीस मैनस एक अपॉन छ बराबर अपॉन छ गुण मैनस एक बराबर एक अपॉनस छुण्या मैनस त्रन अइनस अठार बराबर तरण गुण्या माइनस तरण मैनस अठार गुण्या मैनस त्र चार मैनस चौबीस बराबर 4 -4 -4. चार गुण्या चार अपॉन मै चौबीस गुणिया मैं छुण्या मैनस पांच बराबर पांच अपॉन मईनस त्रीस मईनस एक गुण्या माइनस छॉन छ गुणिया मैनस अपॉन छइनस छत्रीस માઇનસ એક ગુણ્યા માઇનસ સાત અપોન છ ગુણ્યા માઇનસ સાત બરાબર સાત અપોન માઇનસ બેતાળીસ અને માઇનસ એક ગુણ્યા માઇનસ આઠનસ આઠ બરાબર આઠ અપોન માઇનસ અડતાલીસ સમય પરની ક્રિયાઓ આપણે જાણીએ છીએ કે પૂર્ણાંકો અને અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવા ચાલો હવે સંખ્યાઓ પર આ મૂળભૂત અધ્યયન કરીએ સરવાળો સમાન છેદ ધરાવતી બે ક્રિયા ત્રણ અને માઇનસ પાંચ પોન ત્રણ નો સરવાળો કરીએ આપણે સાત પોન ત્રણ વત્તા માઇનસ પાંચ પોન ત્રણ નો જવાબ શોધીએ જે સંખ્યા રેખા પર મળે છે બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર એક અપોન ત્રણ છે હવે સાત અપોન ત્રણ માં માઇનસ પાંચ પોન ત્રણ ઉમેરવાનો અર્થ એ થાય છે કે સાત અપોન ત્રણ ની ડાબી બાજુ પાંચ કૂદકા મારવા આપણે ક્યાં પહોંચ્યા આપણે બે અપોન ત્રણ પર પહોંચ્યા આમ સાત અપોન ત્રણ વત્તા માઇનસ પાંચ અપોન ત્રણ બરાબર બે અપોન ત્રણ ચાલો હવે આ રીતે કરવાનો પ્રયત્ન કરીએ સાત અપોન ત્રણ વત્તા માઇનસ પાંચ અપોન ત્રણ બરાબર સાત વત્તા માઇનસ પાંચ અપોન અપોન ત્રણ ત્રણ બરાબર બે આપણને અહીં સમાન જવાબ જોવા મળે છે આ જ રીતે માઇનસ સાત અપોન આઠ વત્તા પાંચ અપોન આઠ થઈ શકે બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર એક અપોન આઠ છે માઇનસ સાત અપોન આઠમાં પાંચ અપોન આઠ ઉમેરવાનો અર્થ એ થાય છે કે માઇનસ સાત અપોન આઠ ની જમણી બાજુ પાંચ મારવા તેથી આપણે માઇનસ બે અપોન આઠ પર પહોંચીએ વળી માઇનસ સાત અપોન આઠ વત્તા પાંચ અપોન આઠ બરાબર માઇનસ સાત વત્તા પાંચ અપોન આઠ બરાબર માઇનસ બે અપોન આઠ અહીં બંને કિંમત સરખી છે उदाहरण सरवाड़ो शोध okay. एक अपॉन सात सात बराबर अपॉन सात अपॉन सात बराबर माइनस एक बे ओग्स अपॉन पांच वत्ता माइनस सात अपॉन पांच बराबर ओगनीस वत्ता माइनस सात अपॉन पांच बराबर

–2 બે પોન ત્રણ બરાબર શૂન્ય આવા પૂર્ણાંકોના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે માઇનસ નો વિરોધી ઘટક બે થાય અને 2 નો વિરોધી ઘટક માઇનસ બે થાય સમય સંખ્યાઓ માટે આપણે કહી શકીએ કે ચાર અપોન નો વિરોધી ઘટક માઇનસ ચાર સાત અને માઇનસ ચાર અપોન નો વિરોધી ઘટક ચાર અપોન સાત છે એવી જ રીતે માઇનસ બે અપોન ત્રણ નો વિરોધી ઘટક બે અપોન ત્રણ અને બે અપોન ત્રણ નો વિરોધી ઘટક માઇનસ બે અપોન ત્રણ થશે ઉદાહરણ સરવાળો શોધો એક માઇનસ ત્રણ અપોન સાત વત્તા બે અપોન ત્રણ સાત અને ત્રણ નો અ એકવીસ થશે માટે માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ અપોન સાત ગુણ્યા ત્રણ બરાબર

માઇનસ પાંચ અપોન છ વસ ત્રણ સાઇનસ પાંચ ગુણ્યા અગિયાર અપોન છ ગુણ્યા અગિયાર બરાબર માઇનસ પંચાવન અપોન છાસઠ અને માઇનસ ત્રણ ગુણ્યા છ અપોન અગિયાર ગુણ્યા છ બરાબર માઇનસ અઢાર અપોન छत्ता मैनस तरह अपॉन अग्न बराबर मैनस पंचावन अपॉन छइनस अठार अपॉन छइनस पंचावन मैनस अठार अपॉन छइनस तोतेर अपन छठ तरण मैनस आठ अपॉन ओगनीस वत्ता मईनस सत्तावन ओगनीस सत्तावन नो ला अ

માઇનસ છ વત્તા એક અપોન ત્રણ બરાબર માઇનસ પાંચ અપોન ત્રણ અને ચાર પૂર્ણાંક ત્રણ પાંચ બરાબર ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ વત્તા ત્રણ અપોન પાંચ બરાબર ત્રેવીસ અપોન પાંચ હવે ત્રણ અને પાંચ નો લસા અ પંદર થશે માટે માઇનસ પાંચ ગુણ્યા પાંચ

ઓગણ સિત્તેર અપોન પંદર બરાબર માઇનસ પચીસ ઉદાહરણ પૂર્વ દિશામાં બે પોઈન્ટ ત્રણ કિલોમીટર ચાલે છે અને ત્યાંથી એક પૂર્ણાંક પાંચ સાત કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે હવે તેનું પી થી સ્થાન શું હશે ઉકેલ ચાલો પૂર્વ દિશામાં કાપેલા અંતર ને ધન દિશામાં લખીએ જેથી પશ્ચિમ દિશા આપેલા અંતર વડે દર્શાવી શકાય આ રીતે બિંદુ કાપેલું બે અપોન ત્રણ વત્તા માઇનસ એક પૂર્ણાંક પાંચ અપોન સાત બરાબર બે અપોન ત્રણ વત્તા માઇનસ બાર અપોન સાત બરાબર બે ગુણ્યા સાત અપોન ત્રણ ગુણ્યા સાત બાર ગુણ્યા ત્રણ સાત ગુણ્યા ત્રણ બરાબર એક અપોન એકવીસ અહી મૂલ્ય ઋણ મળે છે તેથી સતપાલ પી થી પશ્ચિમ દિશામાં એક પૂર્ણાંક એક અપોન એકવીસ કિલોમીટરના અંતરે બાદ બાકી

તેણે આ સમય સંખ્યા માટે પણ કર્યું અને મેળવ્યું કે બંનેને સમાન તફાવત મળે છે અહીં આપણે કહી શકીએ છીએ કે બે સમય સંખ્યાઓની બાદ કરવા માટે આપણે જે સંખ્યા બાદ કરવાની હોય विरोधी घटक पहली संख्या साथे उमेरिए। लख्या एक पूर्णांकोर्णांक चार चौदह अपॉन पांच बराबर पांच अपॉन त्रन वत्ता चौदह अपोन पांच नो विरोधी घटक बराबर पांच अपन तरह वत्ता चौदह अपोन पांच बराबर

સુડતાલીસ અપોન બેતાલીસ બરાબર એક પૂર્ણાંક પાંચ અપોન બેતાલીસ ઉદાહરણ બાદ બાદ બાકી શોધો એક સાત અપોન અપોન નવ નવ બે પાંચ પાંચ અને લ સા અ પિસ્તાળીસ થશે સાત ગુણ્યા પાંચ અપોન નવ ગુણ્યા પાંચ બરાબર પાંત્રીસ અપોન પિસ્તાળીસ અને બે ગુણ્યા નવ અપોન પાંચ ગુણ્યા નવ બરાબર અઢાર અપોન પિસ્તાળીસ માટે સાત અપોન નવ બાદ બે અપોન પાંચ બરાબર બરાબર સત્તર અપોન પિસ્તાળીસ બે માઇનસ છ અપોન તેર બાદ માઇનસ સાત અપોન પંદર તેર અને પંદર નો લસા અ એકસો પંચાણું થશે માઇનસ છ ગુણ્યા પંદર અપોન તેર ગુણ્યા પંદર બરાબર માઇનસ નેવું અપોન એકસો પંચાણું અને માઇનસ સાત ગુણ્યા તેર અપોન પંદર બરાબર એકાણું અપોન એકસો પંચાણું માટે માઇનસ છ અપોન તેર બાદ માઇનસ સાત અપોન પંદર બરાબર માઇનસ નેવું અપોન એકસો પંચાણું વત્તા એકાણું અપોન

બરાબર દસ વત્તા એક અપોન પાંચ બરાબર પંદર થશે અગિયાર ગુણ્યા ત્રણ અપોન પાંચ ગુણ્યા ત્રણ બરાબર તેત્રીસ અપોન પંદર અને એક ગુણ્યા પાંચ અપોન ત્રણ ગુણ્યા પાંચ બરાબર પાંચ અપોન પંદર

માઇનસ ઓગણીસ અપોન નવ માઇનસ છ અપોન એક નવ અને એકનો એક અપોન નવ ગુણ્યા એક બરાબર માઇનસ ઓગણીસ અપોન નવ અને માઇનસ છ ગુણ્યા નવ અપોન એક ગુણ્યા નવ બરાબર માઇનસ અપોન નવ માટે बे मईनसूर्णांक एक अपोन नौ बाद बराबर मईनस अपोन नौ बाद एक बराबर मईनस बाद चौपन अपो नौ बराबर मईनस ओग्स मईनस चौपन अपोन नौ बराबर मईनस तोतेर अपोन नौ गुणाकार समय संख्या मईनस त्रन अपोन पांच नो बे वे गुणाकार करव એટલે કે માઇનસ ત્રણ પોન પાંચ ગુણ્યા બેની કિંમત શોધવી સંખ્યા રેખા પર તેમનો અર્થ એવો થાય કે શૂન્યની ડાબી બાજુ બે ક્રમ ત્રણ પોન્ટ પાંચ જેટલું આગળ વધવું આપણે ક્યાં આવ્યા તો આપણે માઇનસ છ પોન્ટ પાંચ પર પહોંચ્યા તો ચાલો એને જ અપૂર્ણાંકની રીતે શોધવાનો પ્રયત્ન કરીએ માઈનસ ત્રણ પોન પાંચ ગુણ્યા બે જ્યારે એક સમય સંખ્યાને કોઈ એક ધન પૂર્ણાંક સાથે ગુણાકાર કરતા આપણે અંશને તે પૂર્ણાંક સાથે ગુણાકાર કરી લઈએ અને છેદને એમ જ અચળ રાખીએ છીએ તો ચાલો हम एक समय संख्या ने एक ऋण पूर्णांकणीय मैनस नौ गुण्या मैं नौ याद राखो मईनस पांच ने मईनस पांच अपॉन एक लखी शक असोन नौ गुण्या माइनस पांच अपॉन एक बराबर दस अपॉन नौ બરાબર માઇનસ બે ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા એક બરાબર માઇનસ છ અપોન અગિયાર આ અવલોકનના આધારે આ આપણે તારણ કાઢી શકીએ છીએ કે માઇનસ ત્રણ અપોન આઠ ગુણ્યા પાંચ અપોન સાત બરાબર માઇનસ ત્રણ ગુણ્યા પાંચ અપોન આઠ ગુણ્યા સાત બરાબર માઇનસ પંદર અપોન છપ્પન એવી રીતે આપણે અપૂર્ણાંકો માટે પણ કર્યું હતું બે સમય સંખ્યાઓનો ગુણાકાર નીચે દર્શાવેલ રીતે કરી શકાય પગથિયું એક બંને સમય સંખ્યાઓના અંશનો ગુણાકાર કરો પગથિયું બે બંને સમય સંખ્યાઓના છેદનો ગુણાકાર કરો પગથિયું ત્રણ

अठया चार गुण्या मैनस पांच अपॉन नौ बराबर मैनस पांच अपॉन त्र दस अपॉन सत्यावीस पांच त्रपोन सात बे मैनस पांच बराबर तर गुण्या मईनस सात गुण्या पांच बराबर मईनस छोन पांच छ 3/ -5 * -5/3 = 3 * -5 / -5 * 3 = -15 / -15 = 1 भागाकार આપણે અપૂર્ણાંકોના વ્યસ્ત માટેનો અભ્યાસ કર્યો 2/7 નો વ્યસ્ત શું થાય a -7/2 થશે આપણે આ વિચારને વિસ્તારી શૂન્યત્ર સમય માટે લાગુ પાડીએ માઇનસ બે અપોન સાત નો વ્યસ્ત માઇનસ માઇનસ ત્રણ અપોન પાંચ નો વ્યસ્ત માઇનસ પાંચ અપોન ત્રણ થશે વ્યસ્ત નો ગુણાકાર કોઈ સંખ્યાનો તેમના વ્યસ્ત સાથેનો ગુણાકાર હંમેશા એક થાય છે उदाहरण तरीके मईनस चार गुण्या नो व्यस्त बराबर मईनस चार गुण्या मईनस छर गुण्या मईनस बराबर एक सविता एक, एक समय संख्या चारोन नौ नो ભાગાકાર પહેલા ચાર અપોન નવ ને પાંચ અપોન સાત વડે ભાગતા અઠ્યાવીસ અપોન પિસ્તાળીસ મેળવ્યા અને અંતે તેને કહ્યું કે

અન્ય શૂન્યતર સમય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે આપણે તે સમય સંખ્યાને અન્ય સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણીએ છીએ આવી રીતે છ અપોન માઇનસ પાંચ ભાગ્યા માઇનસ બે અપોન ત્રણ બરાબર છ અપોન માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે અપોન ત્રણ નો વ્યસ્ત બરાબર છ અપોન માઇનસ પાંચ ગુણ્યા ત્રણ અપોન માઇનસ બે બરાબર

બરાબર માઇનસ પંદર અપોન ચાર આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલ માં મજા આવી હશે આભાર